नमस्कार विद्यार्थी मित्रों, श्री कन्या विद्यालयना ટીચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ વિષય નામના મૂળતત્વ ભાગ 2 માં ચેપ્ટર 6 બાળકની નિવૃત્તિ અથવા મૃત્યુ જેમાં આપણે ટૂંકા દાખલાનો અભ્યાસ કરીએ છીએ. અગાઉના દાખલામાં પણ જોઈએ દાખલા નંબર 5 સી બી અને ડી 4 જે 5 જે 3 ના પ્રમાણમાં નફો નુકસાન કરતા ભાગીદાર છે. 4 જે 5 જે 3 સી બી અને ડી 4 જે 5 જે 3 ના પ્રમાણમાં જૂનો ભાગ છે 3 ના છેદમાં 10 એનો જૂનો ભાગ છે 3
લાભ નથી થતો. લાભ શૂન્ય, તો એનો નવો ભાગ આવશે 3/4, એટલે લાભ નથી થતો શૂન્ય. તો આ આવશે એટલે એનો નવો રખાક્ષણ પ્રમાણ 3/10. સી નો નવો ભાગ શોધવા માટે સી નો જૂનો ભાગ છે 1/10, જૂનો ભાગ છે 1/10. સી ને લાભ થાય છે, સી ને 5/10 લાભ થાય છે. 5/10 છેદ સરખા છે, છેદમાં 10 લખીશું. 2 વત્તા 5 7/10. તો 9 નફા નુકસાનનું પ્રમાણ આપણે શોધી લીધું 3/7. 9 નફા નુકસાનનું પ્રમાણ 3/7. અને આપણે જોયું કે એને લાભ થતો નથી, માત્ર એક જ ભાગીદારને લાભ થાય છે. એટલે આપણે એમાં લાભ શૂન્ય લખીને 3/10 લખ્યા, અને સી નો લાભ શૂન્ય આપણે 7/10. બંનેના છેદ સરખા છે એટલે 9 નફા નુકસાનનું પ્રમાણ આવશે 3/7. એના પછી વાત કરવા જોઈએ PQRS 4/3/2/1 ના પ્રમાણમાં લખવા નુકસાનને ભાગીદાર છે. 4 ભાગીદાર છે PQRS, જૂનું પ્રમાણ છે 4/3/2/1. અને S નું 50/200.
ફરીથી પ્રમાણ લખી લઈએ 4 ના છેદ માં 10 7 ના છેદ માં 20 અને 5 ના છેદ માં 20 બંને ના છેદ માં 20 છે અને p ના છેદ માં 10 છે 10 નો 2 વડે ગુણાકાર કરીને છેદ સરખા કરી લઈએ 10 નું 20 છેદ માં 2 વડે ગુણાકાર કરીએ તો 10 માં પણ 2 વડે ગુણાકાર કરવો પડે 8 ના છેદ માં 20 7 ના છેદ માં 20 અને 5 ના છેદ માં 20 તો 9 નફા નુકસાન નું પ્રમાણ થશે 8:7:5 9 નફા નુકસાન નું પ્રમાણ છેદ સરખા કરીને આપણે લઈ લીધું 8:7:5 એના પછીના દાખલા નંબર જોઈએ એબીસી 1 ના છેદમાં 2 30 ટકા અને 1 ના છેદમાં 5 ભાગે નફા નુકસાન લેતા ભાગીદાર છે એબીસી 1 ના છેદમાં 2 30 ટકા અને 1 ના છેદમાં 5 ભાગે નફા નુકસાન લેતા ભાગીદાર છે
શકાય કે 30 ના છેદમાં 100 અને 1 ના છેદમાં 5 ભાગ ઉડાઈએ જો જો નીકળી જશે 1 ના છેદમાં 2 3 ના છેદમાં 10 અને 1 ના છેદમાં 5 દરેક ના છેદ સરખા કરી લેશું છેદ સરખા કરી અને છેદમાં 10 આપેલા છે 2 નો 5 વડે ગુણાકાર કરીએ તો 10 થશે છેદમાં 5 વડે ગુણાકાર કર્યો અંશમાં પણ 5 વડે ગુણાકાર કરવો પડશે 5 ના છેદમાં 10 અહીં 10 એકા 10 3 ના છેદમાં 10 5 નો 2 વડે ગુણાકાર કરીએ તો 10 થશે છેદમાં 2 વડે ગુણાકાર કર્યો અંશમાં પણ 2 વડે ગુણાકાર કરવો પડશે 2 ના છેદમાં 10 એટલે જૂનું પ્રમાણ આપણે શોધી લીધું 5:3:2 એબીસી નું જૂનું પ્રમાણ આપણે શોધી લીધું 5:3:2 બી વિકૃત થાય છે બી નો લખવાનો ભાગ એ અને સી 3:2 ના પ્રમાણમાં મેળવશે આ બી નો ભાગ છે બી વિકૃત થાય છે બી નો લખવાનો ભાગ એ અને સી બી નો ભાગ એ અને સી 3:2 ના પ્રમાણમાં મેળવશે 3:2 ના પ્રમાણમાં મેળવશે આ 3:2 એ લાભનું પ્રમાણ છે લાભનું પ્રમાણ છે 3:2 કોને કોને લાભ થશે એ અને સી ને લાભ થશે આપણે એ નો અને સી નો લાભ શોધી લઈશું એ નો લાભ શોધવા માટે પહેલા સૂત્ર લખીએ લાભ બરાબર નિવૃત્ત ભાગીદારનો ભાગ નિવૃત્ત ભાગીદારનો ભાગ ગુણ્યા લાભનું પ્રમાણ નિવૃત્ત ભાગીદાર બી છે એટલે કે બી નો ભાગ ગુણ્યા લાભનું પ્રમાણ એ નો લાભ શોધવાનો છે નિવૃત્ત ભાગીદાર એટલે કે બી નો ભાગ બી નો ભાગ છે 3:10 લાભનો પ્રમાણ છે 3:5 3:9 અને 5:10 તો આપણે એ નો લાભ શોધી લીધો 9:50 બી નો લાભ શોધવો સોરી સી નો લાભ શોધી લઈએ નિવૃત્ત ભાગીદારનો ભાગ બી નો ભાગ છે 3:10 લાભનું પ્રમાણ છે 2:5 3:6 અને 10:5 6:50 લાભ મળી ગયા બાદ આપણે નફા નુકસાનનું પ્રમાણ શોધીશું નવો ભાગ બરાબર જૂનો ભાગ પ્લસ લાભ એનો નવો ભાગ શોધીએ એનું જૂનું પ્રમાણ છે 5:10 લાભ છે 9:50 ચોકડી ગુણાકાર કરીએ 5:25 250 9:10 છેદમાં 50 × 10 500 250 + 90 340 છેદમાં 500 બી નો સી નો ભાગ શોધીએ સી નું જૂનું પ્રમાણ છે 2:10 સી નો લાભ આપણે શોધી લીધો છે 6:50 ચોકડી ગુણાકાર કરીએ 50 × 2 100 6 × 10 60 ના છેદમાં 500 160 ના છેદમાં 500 ભાગ ઉડાડીએ 0 નીકળી જશે તો નવું પ્રમાણ આપણે શોધી લીધું 34:16 બંને બે વડે ભાગ થશે 17 × 34 અને 8 × 16 તો આપણે નવું નફાનું પ્રમાણ મેળવી લીધું 17:8 તો આપણે નિવૃત્તિ અંગેના ટૂંકા દાખલાનો અભ્યાસ એટલા માટે કરીએ છીએ કે આ ટૂંકા દાખલા આપણને મોટા દાખલાની ગણતરી કરતી વખતે ધ્યાનમાં રાખી લેવાના છે હવે બીજા ટૂંકા દાખલા આપણે અગાઉના વિડીયોમાં જોઈશું થેન્ક યુ